નમસ્કાર જેડે સ્ટીવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હરેશ બારોટ આગળ વાત કરીએ તો દીવ ખાતે કોરોના વાયરસને લઈને દીવ પ્રશાસન સતર્કમાં આવ્યું અગત્યનો નિર્ણય લેવા આગામી આવનારા ગુરુ માતા ધાર્મિક કાર્યક્રમ થયો રદ દીવ ખાતે કોરોના વાયરસને લઈને અગાઉથી જ એકસો ચુમ્વાલીસની કલમ લગાડી દેવામાં આવી છે દીવમાં હાલ સ્કૂલો આઈટીઆઈ હોટલને સ્વિમિંગ પૂલ કે કોન્ફરન્સ વગેરે બંધ કરી દેવાયા છે કોરોના વાયરસને લઈને ખાસ મહત્વના આદેશો જારી કરવામાં આવ્યા છે જે અંતર્ગત દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહની અધ્યક્ષતામાં દરેક સમુદાયના પટેલો તેમજ અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી જેમાં દરેક સમુદાયના પટેલોને એકસાથે ક્યાંય પણ ધાર્મિક કાર્યક્રમ કે સામાજિક કાર્યક્રમ કે મંદિરો મસ્જિદોમાં પણ એકઠા થવું નહીં અને દરેક પટેલે પોતાના સમાજમાં પણ લોકોને કોરોનાને લઈને જાગૃતતા લાવવા માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવા અપીલ કરેલ છે જેથી દીવમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય અને એ માટે સમાજના લોકો સહિત દરેક સાથે સહકાર આપવો જોઈએ જેથી કરીને દીવ કોરોનાથી સુરક્ષિત રહી શકે સાથે આગામી આવનાર ગોરુમાતા માતા ધાર્મિક કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો જે અંતર્ગત દીવના વણા બોરા ખાતે ગોરુમાતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને દીવ સૂત્રપાડા વેરાવર પોરબંદર મુંબઈ સહિત હજારો શ્રદ્ધાળુઓ એકઠા થાય છે આ બેઠક દરમિયાન દીવ મામલતદાર ચંદ્રહાસ વાઝા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મીનાક્ષી ગઢવી જેડ દીવ